गुड मॉर्निंग बाळको, चलो आज आपणे अक्षर लेखन समझिए। जो तमारी चित्रकला नी अंदर पाना नंबर 24 उपर एक आपणे अक्षर लेख एटले के भारत बराबर लखेलू आपेलू छे। हवे एनी नीचे जुओ तमने बॉक्स वाळू एक खाली जग्या पण आपेली छे। एनी अंदर आपणे अहींया बॉक्स मां जुओ उपर जे भारत लखेलू छे ए पण बॉक्स द्वारा लखेलू छे बराबर। एटले के शुं करवानुं तो के एक एक जे बॉक्स नो जे आपेला छे एने गणी अने आखुं अक्षर लेखन करेलू छे। तो एवी ज रीते अहीं आपणने बॉक्स तो एटला ज छे पण मोटा मापमां आपेलू छे। तो आपणे तमारे शुं करवानुं छे तो के आ जे अक्षर लेखन छे एने आ बॉक्सनी गणतरी करी आना आधारे अने ए प्रमाणे अक्षर लेखन करवानुं छे। हुं तमने अहीं एक अक्षर करी अने बतावीश, बाकीनुं पछी तमारे तमारी कम्प्लीट चित्रकलामां पूर्ण करवानुं। ચાલો હવે આપણે શું કરશું? પહેલા તો કે પહેલી જે લાઈન છે બોક્સની એ છોડી દેવાનું છે, એની અંદર કાંઈ કરવાનું નથી। હવે બીજી લાઈનમાં તમે જુઓ ઉપરના ત્રણ ખાના લીધા છે અને નીચે જે બીજી લાઈન એ આખી લીધેલી છે, તો આપણે એ પ્રમાણે સ્કેલનો ઉપયોગ કરી અને આગળ કરીશું। ઉપરના ત્રણેય બોક્સ લઈ લેવાના છે, પછી એવી જ રીતે અહીંયા ત્રણ બોક્સ, અહીંયાથી આખું એક બોક્સ ને અહીંયા બે બોક્સ લેવાના છે। સાવ સિમ્પલ છે, તમને જલ્દીથી આવડી જાય એટલું ઈઝી છે, પણ વ્યવસ્થિત ખાના ગણીને કરશો તો કમ્પ્લીટ થશે। અહીંયા આખું આ બોક્સ લીધેલું છે, પછી અહીંયા જુઓ આખું બોક્સ નથી લેવાનું બરાબર, જગ્યા છોડી દેવાની છે। એ જ રીતે તમારે આગળ પછી વધવાનું, તમે ખાના ગણી અને સરસ રીતે કરશો એટલે એકદમ ઇઝીથી કરી શકશો। પછી અહીંયા આપણે બે બોક્સ લેવાના છે, વળી પાછું આડી લાઈન એક બોક્સની અંદર, વળી પાછું બે બોક્સમાં લાઈન, પછી અહીંયા બધે બોક્સ કમ્પ્લીટ લઈ લેવાના છે। જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે ભ જે છે એ એક અક્ષર લખાઈ ગયો છે। તો આવી જ રીતે ખાના ગણી અને તમારે આખું અક્ષર જે છે અહીંયા લખી અને એની અંદર મીણિયા કલર, પેન્સિલ કલર અને સ્કેચપેન કલરનો આઉટલાઇનમાં ઉપયોગ કરવાનો, આ કલરનો ઉપયોગ કરી અને બંનેની અંદર તમે જે લખો છો એમાં પણ કલર પૂરવાના છે અને ઉપર જે લખેલું આપેલું છે એની અંદર પણ કલર પૂરવાના છે। હવે અહીંયા બાજુમાં તમે જોઈ શકો છો કે ક્રાફ્ટ વર્ક આપેલું છે, એટલે કે વેસ્ટમાંથી બેસ્ટ ચિત્ર, ત્રણ આપણને એવા ચિત્ર આપેલા છે બરાબર। આ ઘરે તમારી જાતે કરવાનું છે। અહીંયા પહેલું જે ચિત્ર છે એની અંદર શું ઉપયોગ કરેલો છે, કેવી રીતે બનાવેલું છે એ બધું લખેલું છે। જો દિવાસળી સ્ટ્રો, સ્ટ્રો એટલે કે જે આપણે જ્યુસ ને એવું બધું પીએ છીએ એના માટે જે સ્ટ્રોનો ઉપયોગ કરીએ છીએ એ, અથવા પુઠ્ઠાની પટ્ટી, સ્ટ્રોની જગ્યાએ તમે પુઠ્ઠાની પટ્ટી પણ વાપરી શકો, પછી રંગીન કાગળ અને દોરી, આ બધાનો ઉપયોગ કરી અને અહીંયા માછલીનું ચિત્ર એટલે કે માછલીનું ક્રાફ્ટ બનાવેલું છે। એવી જ રીતે અહીંયા સૂર્ય બનાવેલો છે બરાબર, તો એની અંદર પણ દિવાસળી, સ્ટ્રો અથવા પાતળી પુઠ્ઠાની પટ્ટી, પુઠ્ઠા પરનો રંગીન કાગળ બરાબર એનો ઉપયોગ કરવાનો છે। અને અહીંયા શું છે તો કે દિવાસળીના ખોખાના નમૂના, એટલે કે દિવાસળીનું આપણે જે મેચ બોક્સ આવે, બાકાસ આવે છે એનું જે ખાલી બોક્સ હોય એના આધારે એનો ઉપયોગ કરી અને ક્રાફ્ટ તૈયાર કરેલ છે। તો આ ત્રણમાંથી કોઈ પણ એક ક્રાફ્ટ તમારે તમારી ઘરે જાતે બનાવવાનું રહેશે બરાબર। આવજો બાળકો।